છું આપનો દોસ્ત પ્રતિક આહિર. આપ સૌની સહિયારી YouTube ચેનલ MPSW માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી MPSW FAW અને SI ની જે કોઈ પણ ભરતી છે તેના અનુસંધાને મેં મારી રીતે મેં જે 30 ટોપિક બનાવેલા છે તેના અનુસંધાન એટલે કે મચ્છરજન્ય રોગોનો અત્યારે હાલમાં જે ટોપિક ચાલુ છે અને મેં આપ સૌને જે મારી PDF જે 6 રોગની છે તે તમામ PDF આપી દીધી છે અને મેં તમને અગાઉ જેમ કીધું હતું કે જે રોગોની સિરીઝ ચાલુ કરવાની છે તેમાંથી આજે આપણે સૌપ્રથમ રોગોની ચર્ચા કરીશું એટલે કે હાથીપગા રોગોની ચર્ચા. તો મિત્રો, આવનારી એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે અને આ આ રોગ છે તેમાંથી કેવા કેવા પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે તો તેના અનુલક્ષીને આજે આપણે આ રોગ વિશે ચર્ચા કરીએ. તો વધારે ચર્ચા નહીં કરતા મિત્રો, આપણા સીધા ટોપિક ઉપર જોશું. તો ટોપિકની ચર્ચા કરીએ કે હાથીપગા રોગોમાંથી આપણે જો ભવિષ્યની એક્ઝામના પેપર ઉઠાવીએ અને તેમાં જોઈએ તો કેવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને હવેથી ઇઝ એક્ઝામની અનુલક્ષીને આવનારી જે એક્ઝામ છે તો તેમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ મિત્રો, તો આપણને હાથીપગા રોગોનું બીજું નામ આવડતું હોવું જોઈએ. તો હાથીપગા રોગોનું મિત્રો બીજું નામ છે ફાઇલેરિયાસિસ. અહીંયા મિત્રો હું લખતો જાઉં છું, ખાસ નોટ ડાઉન કરતા જજો. ફાઇલેરિયાસિસ છે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નામનો રોગ છે, બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો પૂછી શકે તો લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ છે તે જ હાથીપગો છે, આપણને બંને નામ આવડતા હોવા જોઈએ. હવે મિત્રો, ફેલાય છે કઈ રીતે અને તે કઈ જગ્યાએ અસર કરે છે અને તેની નિદાન તેના લક્ષણો કઈ જગ્યાએ સૌથી વધુ છે, ગુજરાતમાં કઈ જગ્યાએ છે અને તેની નિદાન પદ્ધતિની અંદર જો કઈ દવા આપવામાં આવે છે તો તેની ચર્ચા કરીએ. તો મિત્રો, ખાસ જો આપણે વાત કરીએ તો હાથીપગા રોગ છે જે મુખ્યત્વે શેના કારણે થતો રોગ છે? તો કે પ્રજીવના કારણે થતો રોગ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે પ્રજીવના કારણે થતો રોગ એટલે કે હાથીપગો રોગ છે. હવે હાથીપગો રોગ જે પ્રજીવ છે તો કે કયા પ્રજીવ? તો તે પ્રજીવનું નામ શું છે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તે પ્રજીવનું નામ છે માદા ક્યુલેક્સ મચ્છર. મિત્રો મચ્છર એટલે ખાસ કરીને કોઈ પ્રજીવ છે એટલે ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષામાં બહુ મચ્છર નામ નથી આપતા પરંતુ પ્રજીવ નામ આપણે આપે છે. તો ખાસ તે રીતે તૈયારી કરવી. તો માદા ક્યુલેક્સ નામના મચ્છરના કારણે ખાસ જોઈએ છે તો કે રોગ ફેલાતો હોય છે. હવે હાથીપગો રોગ ફેલાવાના મુખ્ય વાહક એટલે કે કારક જે છે તે મુખ્ય કારક તરીકે કુલ કેટલા કારક છે તેવા પ્રશ્નો પૂછી શકે. તો મુખ્ય તે ત્રણ કારક તરીકે એટલે કે મુખ્ય ત્રણ વાહક તરીકે કે કારક તરીકે આપણે જે કઈ પૂછીએ છીએ વાહક કે કારક કે મિત્રો બંને એક જ છે. તો મુખ્ય તો કુલ કેટલા કારક છે તો આપણને યાદ આવડતો હોવું જોઈએ કે મુખ્ય ત્રણ કારક છે જે હાથીપગા રોગો ફેલાવા માટેના છે. તો ખરેખર ત્રણ કારક છે તો કે તેનું મુખ્ય નામ આપણને આવડતો હોવા જોઈએ. તો મિત્રો નામ છે ખાસ લખજો, મોસ્ટ આઈએમપી છે વુચેરિયા બ્રેન્કોફુટી બ્રેન્કોફુટી છે, ત્યારબાદ છે ગ્રુજિયા મલાઈ અને ત્રીજું છે ગ્રુજિયા તિમોરી. આ ત્રણે ત્રણ કારક મિત્રો એવા છે કે જે હાથીપગા જે ફેલાવા માટે ના મુખ્ય કારક છે. ત્યારબાદ મિત્રો હાથીપગા રોગની જો ફેલાવાની વાત તો પેરેસાઇટ અને કૃમિના કારણે પણ ફેલાતો સંસર્ગજન્ય રોગ તરીકે પણ આપણે ઓળખી શકીએ. ત્યારબાદ મિત્રો એક નેમેટોડ નામનું કૃમિ આવે છે કે જેને આપણે માઇક્રોફાઇલેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો તે ફેલાવા માટે પણ હાથીપગો જવાબદાર છે. એટલે કે હાથીપગાને ફેલાવા માટે તે જે નેમેટોડ નામનું માઇક્રોફાઇલેરિયા નામનું જે પરોપજીવી પેરેસાઇટ આવે છે તે પણ જવાબદાર ખાસ કરીને હાથીપગા માટેનું છે. હવે ત્યારબાદ મિત્રો આ જે ત્રણે ત્રણ કારક છે તો કે ત્રણે ત્રણ કારક ખાસ હાથીપગા રોગનો ફેલાવા માટેનું જવાબદાર છે. તો મિત્રો પરીક્ષાને અનુલક્ષીને આ જે ત્રણે ત્રણ કારક આપણા માટે ખૂબ જ અગત્યના બની રહેશે. તો આ ત્રણે ત્રણ કારક આપણા માટે યાદ રાખવા પણ બની રહેશે. હવે મિત્રો આ જે ત્રણ કારક છે તો જે વ્યક્તિને હાથીપગો રોગ થયો છે તો તેના કેવા લક્ષણો હોય તો આપણે હાથીપગો રોગ તેને કહી શકીએ.
તો ખાસ તેના લક્ષણો વિશેની ચર્ચા કરીએ અને ખાસ મિત્રો જોઈએ તો માદા જે ક્યુલેક્સ મચ્છર છે તે આપ સૌને યાદ હોય છે કે માદા ક્યુલેક્સ મચ્છર ગંદા પાણીની અંદર મચ્છર મૂકતા હોય છે અને રાત્રિના સમયે જ કરડતા હોય છે તો તે આપણે એમ કહેવાય કે કોમન પ્રશ્ન છે અને ત્યારબાદ લોહીનો નમૂનો જે લેવામાં આવે છે તો કે તે રાત્રિના સમયે લેવામાં આવે છે હવે મિત્રો આપણે તેના લક્ષણ વિશેની ચર્ચા કરીએ તો મિત્રો પરીક્ષામાં કોઈ પણ એક લક્ષણ રોગો વિશેનો પૂછાય છે દર વખતે તો દરેક રોગના લક્ષણો આપણા માટે ખૂબ જ મહત્વના બની રહે છે તો મિત્રો આપણે પહેલું જ લક્ષણ વિશેની વાત કરીએ તો ફર્સ્ટ લક્ષણ મિત્રો આવશે તાવ આવે છે વ્યક્તિને ત્યારબાદ શું થાય છે તો કે ધ્રુજારી શરીરમાં ધ્રુજારી હોય છે ત્રીજું લક્ષણ તો કે વ્યક્તિના પગ છે થાંભલા જેવા થઈ જાય છે એટલે કે હાથી જેવા થઈ જાય છે તે માટે જ હાથી પગો નામ છે ત્યારબાદ મુખ્ય લક્ષણ કયું છે મિત્રો તો કે લસિકા ગ્રંથિ આ લસિકા ગ્રંથિનો પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે તેની ચર્ચા કરું મિત્રો હમણાં ત્યારબાદ લસિકા ગ્રંથિની અંદર સોજો આવી જાય છે સોજો ત્યારબાદ પુરુષના વૃષણ કોથળી છે પુરુષની વૃષણ કોથળીની અંદર પણ સોજો આવી જાય છે અને જો કોઈ લેડીઝને થાય તો લેડીઝનું મુખ્ય લક્ષણ તો કે સ્તનની અંદર સોજો તો આ મુખ્યતઃ છ લક્ષણો આપણે તેના હાથીપગા રોગો વિશેના મુખ્ય છ લક્ષણો ગણી શકીએ હવે મિત્રો મેં તમને કીધું કે લસિકા ગ્રંથિઓનો સોજો તો આ પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે પૂછાય તો પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે મિત્રો કે નીચેનામાંથી એવો કયો રોગ છે કે જે વ્યક્તિના લસિકા ગ્રંથિને અસર કરતો રોગ છે તો મિત્રો એક યાદ રાખજો કે લસિકા ગ્રંથિની અંદર જે હાથીપગાના જે પેરેસાઇટ હોય છે તે કઈ જગ્યાએ રહેતા હોય છે તો લસિકા ગ્રંથિની અંદર જ તે વસવાટ કરતા હોય છે તો લસિકા ગ્રંથિનો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે હાથીપગાના પેરેસાઇટ જે છે તે મુખ્યત્વે લસિકા ગ્રંથિની અંદર રહેતા હોય છે અને તેના અંદર રહેવાના કારણે એટલે કે વ્યક્તિના શરીરની અંદર તેનો સોજો આવી જાય છે એટલે કે લસિકા ગ્રંથિની અંદર તેનો સોજો આવી જાય છે હવે મિત્રો આ હતા આપણે તેના ખાસ લક્ષણો હવે તેને આપણે ખાસ જોઈએ કે જે વ્યક્તિને રોગ થયો હોય છે તો તેની ઉદ્ભવ અવધિ ઘણી વખત પૂછાતી હોય છે તો ઉદ્ભવ અવધિની વાત કરીએ મિત્રો તો ઉદ્ભવ અવધિ છે 8 થી 12 મહિનાની ઉદ્ભવ અવધિ એટલે કે હાથીપગા રોગોની ઉદ્ભવ અવધિ કેટલી છે તો કે 8 થી 12 મહિના કારણ કે પ્રશ્નમાં પરીક્ષાની અગાઉ ઘણી બધી એક્ઝામની અંદર તેની ઉદ્ભવ અવધિ કે એટલે કે તેનો જે ગાળો છે તે પૂછાઈ ગયેલો હોય છે હવે મિત્રો આ જે મુખ્ય દવા તરીકે એટલે કે હાથીપગા રોગની અંદર કઈ દવા મુખ્ય વાપરવામાં આવે છે તો તેની ચર્ચા કરીએ તો મિત્રો જો હાથીપગા રોગની હવે અહીંયા મિત્રો આપણે ખાસ એક ધ્યાન રાખશું કે જો હાથીપગાની મુખ્ય દવા તરીકે પૂછાય તો મુખ્ય દવા ડીઈસી નામની જે દવા છે તેનો ઉપયોગ થાય છે ડીઈસી નું નામ મિત્રો આપ સૌને પણ યાદ હશે કે ડાયઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ કે જે ડીઈસી નું ફૂલ ફોર્મ નામ છે હવે જે ડીઈસી નામની મુખ્ય દવા હાથીપગાની અંદર વાપરવામાં આવે છે અને જે બોડી વેટેજ એટલે કે 6 કિલોગ્રામ બોડી વેટેજ પ્રમાણે આપવામાં આવે છે પરંતુ મિત્રો હવે પરીક્ષાને અનુલક્ષીને આપણા માટે ડીઈસી તો ખૂબ જ અગત્યની છે પણ તેના કરતાં પણ વધુ અગત્યનો જો પ્રશ્ન એટલે કે અઘરું પેપર કાઢવું હોય તો કેવી રીતે પ્રશ્ન પૂછી શકે હાથીપગા રોગ માટે તો મિત્રો યાદ રાખજો કે જો હવે જે કોઈ પણ હું પ્રશ્ન બોલું છું તે ખાસ યાદ રાખજો કે હાથીપગા જે હાથીપગા નામનો જે રોગ છે તેની અંદર તેના જે મુખ્ય જે કોઈ કારક છે બ્રુજિયા મલાઈ અને બ્રેન્કોફુટી નામના જે બે મુખ્ય કારક છે તેની અંદર મુખ્ય જે સારવાર આવે છે તેની અંદર કઈ દવા વાપરવાની અંદર આવે છે તો મિત્રો એક યાદ રાખજો આઇવરમેક્ટિન નામની જે દવા છે આઇવરમેક્ટિન નામની જે દવા છે આ તે બ્રુજિયા મલાઈ અને બ્રેન્કોફુટી નામની જે બે મુખ્ય કારક છે તેની અંદર મુખ્ય આ દવા વાપરવામાં આવે છે હવે ખાસ મિત્રો એક જોઈએ તો ડીઈસી નામની દવા અને આઇવરમેક્ટિન નામની દવા બંને આની અંદર વાપરવામાં આવે છે અને ત્યારબાદ ખાસ જોઈએ તો 2 વર્ષથી નાના બાળકો અને જે સગર્ભાવસ્થા વાળી સ્ત્રીઓ હોય છે તો તેની અંદર હાથીપગાની દવા આપણે આપવાની હોતી નથી હવે જે ડીઈસી નામની દવા છે તેની અંદર મીઠાને ભેળવીને જે સારવાર આપવામાં આવે છે તો તે ભારતના કયા રાજ્યની અંદર તેનો સફળ પ્રયોગ રહ્યો છે આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો એક યાદ રાખજો કે તે રાજ્યનું નામ યાદ આપણને આવડતો હોવું જોઈએ કે જે લક્ષદ્વીપ નામનું જે રાજ્ય છે તેની અંદર ડીઈસી નામની અંદર દવા ભેળવીને
અને ડીસી નામની જે દવા છે તેની અંદર મીઠાનો ભેળસેળ કરીને અને જે આ પ્રયોગ પણ સફળ રહ્યો છે તે માટે જે લક્ષદ્વીપની અંદર હાથીપગાના જે મુખ્ય એમ કહેવાય કે કેસો ખૂબ જ જોવા મળતા હોય છે તો ત્યાં ડીસી નામની દવા અને મીઠાનો ભેળસેળ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે આપણા ભારતની વાત જો કોઈ ચર્ચા કરતા હોઈએ તો ખાસ જો ભારતની અંદર ચર્ચા કરીએ તો ભારતની અંદર યુપી છે, ત્યારબાદ બિહાર, ત્યારબાદ તમિલનાડુ, ત્યારબાદ કેરળ અને આપણું ગુજરાત. આ ચાર થી પાંચ એવા રાજ્ય છે કે જ્યાં મુખ્યત્વે હાથીપગાના કેસો જોવા મળે છે. પરંતુ મિત્રો આ હતા આપણા ભારતના રાજ્યો, પરંતુ એવી રીતે પૂછે કે ગુજરાતમાં હાથીપગા એટલે કે લિમ્ફેટિક લેસ સોરી ફાઇલેરિયાસિસ નામનો જે રોગ છે તે ગુજરાતમાં કઈ જગ્યાએ સૌથી વધારે જોવા મળે છે? તો મિત્રો એક યાદ રાખજો કે જો ગુજરાતનું પૂછે તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે પ્રદેશો છે, જે સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તારો છે તેની અંદર હાથીપગાની આ કેસો જોવા મળે છે. અને ફરીથી મિત્રો કહી દઉં કે જે હાથીપગો છે તે કૃમિ પેરેસાઇટ અને નેમેટોઇડ નામનું જે માઇક્રો ફાઇલેરિયા છે તેના કારણે પણ થતો રોગ છે. તો તે પણ તમે નજરઅંદાજ ના કરી શકો. અને આ તો આજનો આપણો હાથીપગા રોગ. તો મિત્રો ફટાફટ આપણે જે ભણ્યા તે કરી લઈએ. તો સૌપ્રથમ તો કે હાથીપગાનું બીજું નામ શું છે? તો કે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નામના રોગથી પણ હાથીપગા રોગને ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો કે હાથીપગા નામનો જે રોગ છે તે કેના કારણે ફેલાતો રોગ છે મિત્રો? તો ખાસ ધ્યાન રાખજો કે હાથીપગા નામનો રોગ છે તે પ્રજીવના કારણે ફેલાતો રોગ છે. તો તે પ્રજીવનું નામ શું છે મિત્રો? તો કે માદા ક્યુલેક્સ મચ્છર કે જે ગંદા પાણીની અંદર ઈંડા મૂકે છે અને ત્યારબાદ રાત્રિના સમયે વ્યક્તિને કરડતો હોય છે કે જેના કારણે વ્યક્તિને હાથીપગા નામનો રોગ થતો હોય છે. હવે મિત્રો જે હાથીપગા નામનો રોગ છે તેના મુખ્ય કારક કયા કુલ કેટલા છે? તો મિત્રો એક યાદ રાખજો કે મુખ્ય કારક મુખ્યત્વે કુલ ત્રણ હાથીપગાને આખો ફેલાવવા માટેનો કોઈ કારણ છે. તો મુખ્ય ત્રણ કારક કયા છે? તો કે બ્રુજિયા મલાઈ, બ્રુજિયા તિમોરી અને બ્રેન્કોફુટી નામના જે છે એ મુખ્યત્વે ત્રણ મુખ્ય કારક છે. ત્યારબાદ જેના જે કોઈ કારક છે ત્યારબાદ એમ કહી શકાય કે હાથીપગાના લક્ષણો. તો કે લક્ષણો વિશેની મિત્રો આપણે ચર્ચા કરીએ તો વ્યક્તિને એવા કેવા લક્ષણ દેખાય તો આપણે તે વ્યક્તિને હાથીપગાનો રોગ વિશે આપણે કહી શકીએ. તો સૌપ્રથમ તો વ્યક્તિને તાવ આવતો હોય છે, ત્યારબાદ શરીરમાં ધ્રુજારી થતી હોય છે અને મુખ્ય કારણ તરીકે ગણી શકીએ કે જે લસિકા ગ્રંથિની અંદર જે સોજો. તો પરીક્ષાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાઈ શકે કે હાથીપગા નો રોગ ફેલાવવા માટે વ્યક્તિનું કયું અંગની અંદર સોજો થાય છે? તો મિત્રો કે યાદ રાખજો કારણ કે હાથીપગાના જે પેરેસાઇટ છે કે જે એમ કહેવાય કે પેરેસાઇટ જે મુખ્ય પેરેસાઇટ છે તે લસિકા ગ્રંથિની અંદર રહેતા હોય છે અને વ્યક્તિના શરીરની અંદર સોજો થઈ જાય છે તો તે પણ એક મુખ્ય કારણ છે. ત્યારબાદ વ્યક્તિના પગ છે તે હાથી જેવા એટલે કે થાંભલા જેવા થઈ જતા હોય છે અને જો સ્ત્રીની અંદર હાથીપગાનો રોગ મુખ્ય કારણ છે તો સ્ત્રીના જે સ્તન હોય છે તેમાં પણ સોજો આવી જતો હોય છે. હવે ત્યારબાદ મિત્રો આપણે તેની દવાની વાત કરીએ તો હાથીપગા રોગની અંદર મુખ્ય દવા તરીકે કઈ વાપરવામાં આવે છે? તો ડીઈસી. ડીઈસી નો ફૂલ ફોર્મ પણ આપણે આવડતો હોવું જોઈએ. તો ડીઈસી નો ફૂલ ફોર્મ નામ છે મિત્રો ડાઇથાલ કાર્બામેઝિન સાઇટ્રેટ કે જે હાથીપગા રોગને ફેલાવવા માટેનું એમ કહેવાય કે તેને રોકવા માટેની મુખ્ય દવા છે. પરંતુ મિત્રો જો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછવો હોય તો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે હાથીપગાના મુખ્ય કારક એટલે કે બ્રેન્કોફુટી એ મલાઈ અને જે ઉચેલિયા બ્રેન્કોફુટી નામની જે મલાઈ નામની જે છે બે કારક છે તેની અંદર મુખ્ય કઈ દવા વાપરવામાં આવે છે? તો આઇવરમેક્ટિન નામની જે દવા છે તે પણ તેમાં મુખ્ય વાહક તરીકે મુખ્ય વાપરવામાં આવતી હોય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ જે દવા વાપરવામાં આવે છે તો તેની અંદર બીજા શું ઉમેરવામાં આવે છે? તો કે મીઠાનો ડીસી નામની જે દવા છે તેની અંદર મીઠાનો ભેળવીને પણ પ્રયોગ કરવામાં આવેલો છે. તો તે પ્રયોગ કઈ જગ્યાએ સફળ રહ્યો છે? તો મિત્રો યાદ રાખજો લક્ષદ્વીપ નામનું જે રાજ્ય છે તેની અંદર ડીસી નામની અંદર મીઠાને ભેળવીને તેનો પણ જે સારવાર કરવાનો જે સફળ પ્રયોગ છે તે પણ તે સફળ રહ્યો છે. હવે વાત કરીએ મિત્રો તો કે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ મુખ્યત્વે હાથીપગાના ફેલાવા માટે જવાબદાર છે? તો હાથીપગા ફેલાવા માટેનો મુખ્ય જવાબદાર છે મિત્રો યુપી છે, બિહાર છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે અને કેરળ છે અને છેલ્લે તો કે આપણું ગુજરાત. તો આ આટલા રાજ્યની અંદર હાથીપગા રોગના
મુખ્ય કેસો જોવા મળતા હોય છે. પરંતુ મિત્રો જો ગુજરાતની અંદર પરીક્ષામાં પ્રશ્ન આવે તો ગુજરાતની અંદર મુખ્ય જે પ્રદેશ કહી શકે તો કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેની અંદર અને સૌરાષ્ટ્રના જે અમુક પ્રદેશો છે તેની અંદર પણ હાથીપગા રોગો કો ફેલાતા ના જે કો કેસો છે તે પણ જોવા મળતા હોય છે. અને છેલ્લે આપણે મિત્રો તો એક યાદ રાખજો મિત્રો કે હાથીપગા નામનો જે રોગ છે તે કૃમિના કારણે અને પેરેસાઇટ નામનું જે પેરેસાઇટ અને ત્યારબાદ નેમાટોઇડ નામનું જે માઇક્રોફાઇલેરિયા જે છે પ્રજીવના કારણે પણ થતો રોગ છે. તો મિત્રો આ હતા આપણો આજનો હાથીપગા રોગ. અને ત્યારબાદ હવે જે નવેસરથી બીજો નવો રોગ ભણવાનો છે કે જે હું અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે જે એક જાપાની એન્સેફલાઇટિસ નામનો રોગ છે. તો તમામે તમામ વિડીયોની સિરીઝ હું આપની સમક્ષ મૂકવાનો છું. તો તમામે તમામ વિદ્યાર્થીઓ મિત્રો આ રોગો વિશે જોજો. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ આપણી જેમ આવનારી એમપીએસડબલ્યુ ની અંદર તૈયારી કરે છે તો તમામ મિત્રોને શેર કરજો. અને મારી જે YouTube ચેનલ છે પ્રતિક આહીર MPSW તો તેની અંદર હું આ તમામે તમામ વિડીયો અપલોડ કરવાનો છું. તો તમામ વિદ્યાર્થીઓ મિત્રો જોવાનું ચૂકતા નહીં. અને ખાસ તો મિત્રો એ છે કે દર બે દિવસે હું જો મોક ટેસ્ટ મૂકું છું તો મોક ટેસ્ટ આપવાનો પણ તમે ખાસ કહેવાય કે તે પ્રયત્ન કરજો. જો મિત્રો તમે પ્રયત્ન કરશો તો તમને આવડશે. અને ખાસ મિત્રો મારું એક વાક્ય યાદ રાખજો કે મહેનત સિવાય કોઈ પણ પ્રકારનો શોર્ટકટ રસ્તો નથી. તો આવનારી MPSW માં અમારા તમામે તમામ વિડીયો તમને ઉપયોગી નીવડે તેવી આશા રાખું છું. હવે મિત્રો આપણે બીજા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.